हेलो स्टूडेंट्स, अल्डिहाइड कार्बोक्सिलिक एसिड कीटोन नो चैप्टर चाले छे अने तेना स्वाध्यायना प्रश्नो आपणे करीए छे। एमा क्वेश्चन नंबर छे 12.10। जे क्वेश्चन आ प्रश्न छे एने बराबर समझो। आज प्रश्न ने मैं जुदा जुदा स्टेप में मुकेला छे। एक पदार्थ छे जेनो सूत्र छे C9H10O। ये सूत्र लख्युं मैं C9H10O 2,4-DNP व्युत्पन्न बनावे छे। तो 2,4-DNP कोने कहेवाय? तो आ छे 2,4-DNP, એટલે કે આ કાર્બન નંબર 2, આ નંબર 1, 2, 3, 4, 2 અને 4 ઉપર NO2 છે, એટલે 2,4-DiNitrophenylHydrazine તેનું નામ લખેલું છે। આની સાથે પ્રક્રિયા કરે છે। તો પહેલો પોઈન્ટ અહીંયા કે એના મીનિંગ શું થાય કે માટે તેમાં C ડબલ બોન્ડ O સમૂહ છે। કેવી રીતે નક્કી થાય? તો ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા કોણ આપે? એટલે 2,4 ફિનાઇલ હાઇડ્રેઝિન હોય, કાં તો હાઇડ્રેઝિન હોય, કાં તો 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન હોય, ત્રણમાંથી કોઈ પણ લો, સેમી કાર્બેઝાઇડ લો તો પણ ચાલે, તેની સાથે પ્રક્રિયા કરે છે। એનો મતલબ કે આપેલા સંયોજનની અંદર કાર્બોનિલ સમૂહ છે, એટલે C ડબલ બોન્ડ O ગ્રુપ છે, આવું કહેવાય। ત્યાર પછી તમને એવું કહ્યું છે ટોલરન્સ પ્રક્રિયા કોઈ રિડક્શન કરે છે। હવે આનો મીનિંગ સમજી લો શું થાય છે। પદાર્થમાં કાર્બોનિલ ગ્રુપ હોય તો તેનો મતલબ એવો થયો કે તે પદાર્થ કાં તો આલ્ડિહાઇડ હોય કાં તો કીટોન હોય, પણ ટોલરન્સ પ્રક્રિયક નું રિડક્શન કરે છે। તો ટોલરન્સ પ્રક્રિયક કીટોન સાથે પ્રક્રિયા કરતું નથી, આલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરે છે। તો કહીશું કે માટે તેમાં CHO સમૂહ છે। આ સાબિત થઈ ગયું કે એની સાથે પ્રક્રિયા કરે છે, એટલે લખીશું માટે તેમાં CHO ગ્રુપના આલ્ફા કાર્બન પાસે H નથી, ઉગ્ર ઓક્સિડેશન દ્વારા 1,2-ડાયકાર્બોક્સિલિક એસિડ આપે છે। 1,2-ડાયકાર્બોક્સિલિક એસિડ નું સૂત્ર શું થાય? C ડબલ બોન્ડ OH આવું મળે। તો ઓરિજિનલ સૂત્ર શું બને તે? તો પહેલી વાત તો એ કે આ પદાર્થ બને ક્યારે? તો આ પદાર્થ ત્યારે બને કે અહીંયા C ડબલ H મૂકું છું, અહીંયા મૂકું છું C ડબલ H, અને આ જગ્યાએ CHO ગ્રુપ તો છે એવું સાબિત કરી નાખ્યું આપણે। ડાયકાર્બોક્સિલિક એસિડ એટલે બેન્ઝિન ડાયકાર્બોક્સિલિક એસિડ બન્યું, એટલે કે પદાર્થની અંદર બેન્ઝિન છે, CHO ગ્રુપ છે એવું સાબિત કર્યું, એટલે અહીંયા CHO ગ્રુપ સાબિત કર્યું। હવે આ જગ્યાએ એવું શું હોય કે તેમાંથી C ડબલ H બને? આપણને નિપજની ખબર છે, પ્રક્રિયકની ખબર નથી। તો તમે વિચાર કરો કે આની રચનાની અંદર આમાં કાર્બન કેટલા છે? તો એક અહીંથી ગણો, 1, 2, 3, 4, 5, 6, 7 બરાબર ને, એટલે C7। હાઇડ્રોજન કેટલા છે? તો અહીંયા હાઇડ્રોજન ના હોય, 1, 2, 3, 4, 5 અને 6, 6 અને એક ઓક્સિજન। આ જે સૂત્ર છે એ આનું છે। ઓરિજિનલ સૂત્ર કયું છે? C9H10O। તો આપણે એક કામ કરી લઈએ, C9H10 અને O આ મૂળ સૂત્ર છે, એમાંથી જેટલી વસ્તુ આવી ગઈ એને બાદ કરી નાખો, એટલે માઇનસ C7H6O। તો બાકી વધે શું? તો 9 કાર્બન માંથી 7 કાર્બન જતા રહે તો C2, 10 માંથી 6 જાય તો H4, આ એક ઓક્સિજન છે, આ એક ઓક્સિજન છે, એટલે કે ઓક્સિજન વધ્યો નહીં। તો એનો મતલબ એવો થયો કે અહીંની જે રચના છે એ રચનામાં C2H4 લાગવું જોઈએ। તો તમે જુઓ શું રચના હોઈ શકે તે, અહીંયા મૂકી મેં CHO, હવે માની લો કે હું C2H4 નામનું ગ્રુપ લગાવવા જાઉં છું,
પણ આ કાર્બનને અહીંયા મારે જોડવો હોય તો અહીંયાથી H ને મારે દૂર કરવો પડે એટલે આ કાર્બન સાથે મે દૂર જોડ્યું તો H દૂર થાય એ H અહીંયા જોડી દો તો શું બની જાય C2H5 તેનો મતલબ એવો થયો કે આપેલો જે પદાર્થ છે એ કયો છે આ પદાર્થ છે બીજા કાર્બન ઉપર ઇથાઇલ ગ્રુપ છે એટલે 2 ઇથાઇલ બેન્ઝાલ્ડિહાઇડ આ તેનું મૂળ સૂત્ર છે હવે તેની પ્રક્રિયા બતાવવાની છે એ પછી બતાવીએ એટલે એકવાર સમજી લો કે પ્રક્રિયામાં શું આપેલું છે એક તો અણુસૂત્ર આપેલું છે બરાબર બીજું તમને આની સાથે પ્રક્રિયા કરે છે આની સાથે પ્રક્રિયા કરે છે એનો મતલબ એવો થયો કે આ પ્રક્રિયા ક્યારે કરે આપેલા સંયોજનમાં કાર્બોનિલ ગ્રુપ હોય ત્યારે કાર્બોનિલ ગ્રુપની શક્યતા બે વાર કાં તો આલ્ડિહાઇડમાં આવે કાં તો કીટોનમાં આવે તો અત્યારે આપણે માત્ર એટલું લખ્યું કાર્બોનિલ ગ્રુપ છે પણ તરત કહી દીધું છે આપણને ટોલેન્સ પ્રક્રિયા કુદ રિડક્શન કરે છે એનો મતલબ કે કીટોન નથી એનો મતલબ કે આલ્ડિહાઇડ છે તો આલ્ડિહાઇડ આવી ગયું ત્યાર પછી કેની સાથે પ્રક્રિયા કરે છે તો તમે જુઓ આ બેન્ઝાલ્ડિહાઇડ એનો જે આલ્ફા કાર્બન છે અહીંયા H હોતો નથી તો કેની સાથે પ્રક્રિયા આપવાનું છે ત્યારબાદ ઉગ્ર પ્રક્રિયા દ્વારા આ પદાર્થ બનાવે છે આ પદાર્થ બનાવે છે એનો મતલબ કે આ બે કાર્બન ઉપર C ડબલ H છે જો બે કાર્બન ઉપર C ડબલ H છે તો ઓરિજિનલ પદાર્થ શું હોઈ શકે તો કે આ જે C ડબલ H છે એ તો આને કારણે બન્યો પણ C ડબલ H તમને ખબર હશે કે બેન્ઝીન સાથે આલ્કાઇલ ગ્રુપ હોય અને ઉગ્ર ઓક્સિડેશન KMnO4OH સાથે ગરમ કરો અને જળી ભાજન કરો તો ઇથાઇલ ગ્રુપ પ્રોપાઇલ ગ્રુપ બ્યુટાઇલ ગ્રુપ પેન્ટાઇલ ગ્રુપ કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ લાગેલું હોય તો તે C ડબલ H માં કન્વર્ટ થાય છે તો આ સૂત્રના અંદરથી C7H6O શું છે જોઈ લીધું ઓરિજિનલ સૂત્રમાંથી આટલી વસ્તુ બાદ કરી નાખો આટલો ભાગ વધ્યો એ ભાગને અહીંયા જોડવા જાઓ તો એક H દૂર કરવો પડે એ H ને અહીંયા જોડી દઈએ તો આપણને આ નિપજ મળે બરાબર તો મૂળ પદાર્થ કયો છે આ હવે આની પ્રક્રિયાઓ વારા પર કરીએ એટલે ખ્યાલ આવે નકી નાખો પછી સમજાવશે ચલો પ્રક્રિયા પૂરી કરી દઈએ આપણે આ છે આપણો મૂળ પદાર્થ જેનું સૂત્ર છે C9H10O બરાબર બે નંબર ઉપર ઇથાઇલ છે 2 ઇથાઇલ બેન્ઝાલ્ડિહાઇડ આ પ્રક્રિયા લઈએ આની સાથે પ્રક્રિયા એવી છે સરળતા ખાતર આપણે લખીશું આ રીતે CH ડબલ બોન્ડ O પ્રક્રિયામાં શું કરીશું H2 અહીંયાથી દૂર કરો O અહીંયાથી દૂર કરો એટલે માઇનસ H2 આની પ્રક્રિયા H પ્લસ ની હાજરીમાં થાય છે તો આપણે આ C2H5 એમનેમ રાખવાનું C ડબલ બોન્ડ એટલે સોરી CH ડબલ બોન્ડ H2 ગયો O ગયો NNH NNH અહીંયા લખું છું NO2 અહીંયા NO2 અહીંયા મેં અહીંયા NO2 લખ્યો છે મેં આ બાજુ લખ્યો છે અહીંયા જગ્યા નથી માટે નામમાં કઈ ફેરો છે નહીં તો આને કહેવાય છે 2,4 DNP નિપજ આ છે ટોલેન્સ પ્રક્રિયા તો ટોલેન્સ પ્રક્રિયામાં શું થાય અહીંયા ઓક્સિડેશન થશે તો આ જે છે C ડબલ O માઇનસ C2H5 ઉપર કોઈ અસર થાય નહીં કાર્બન 1 2 3 4 5 અને 6 બીજું શું જુડું પડે AG તો આનું નામ થાય 2 ઇથાઇલ કાર્બોક્સિલેટ આયન આખું બેલેન્સ કર્યું નથી અહીંયા NH3 પણ આવે H2O પણ આવે પણ એવું કરવા જાઓ તો અહીંયા OH માઇનસ મારે લખવું પડે એટલે લખ્યું નથી તમે આ ના લખો તો ચાલે મેઇન વસ્તુ તમે આ લખી નાખી છતાં લખી રાખું છું AG પછી કેની સારો પ્રક્રિયા એકનું એક વાર ઓક્સિડેશન થાય બીજી વાર રિડક્શન તો અહીંયા આ છે C2H5 ઓક્સિડેશન થાય એટલે C ડબલ O આનો NA જોઈન થઈ ગયો લખ્યું NA અને બીજી વાર રિડક્શન થાય તો C2H5 એમનેમ આવે
અહીંયા મૂક્યું CH2OH. ત્યારબાદ KMnO4 ઉગ્ર પ્રક્રિયા કરો. તો આ CHO છે એ COOH માં કન્વર્ટ થઈ જાય અને C2H5 છે એ પણ COOH માં કન્વર્ટ થાય. તો આ બધી પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ, ક્વેશ્ચનનો આન્સર પણ આવી ગયો. પૂરી દર સૂત્ર આ છે. અગત્યના પોઈન્ટ છે, પરીક્ષામાં 4 માર્કના પ્રશ્ન તરીકે પૂછી શકાય, બરાબર? લખી રાખો.